દિયોદરના પાલડી મીઠી ગામે એક સંતાનની માતાએ ગળે ફાંસો ખાઈ આપઘાત કરતાં પંથકમાં ચકચાર મચી જવા પામી દિયોદરના પાલડી મીઠી ગામે એક સંતાનની માતાએ ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરતા પંથકમાં ચકચાર મચી છે પતિ સામે શારીરિક અને માનસિક ત્રાસથી આત્મહત્યા દિયોદર પોલીસ ફરિયાદ છે ત્યારે બનાસકાંઠા જિલ્લાના દિયોદર તાલુકાના પાલડી મીઠી ગામે ભાગિયા તરીકે કામ કરતા દંપતી પૈકી એક સંતાનની માતાએ ગળે ટૂંપો ખાઈ આત્મહત્યા કરતા સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી જવા પામી છે પ્રાપ્ત મળતી માહિતી મુજબ દિયોદર તાલુકાના કોતરવાડા ગામે રહેતી કોમલબેન

દિયોદર તાલુકાના પાલડી મીઠી ગામે ભાગિયા તરીકે રહેતો હોવાથી ત્યાં રહેણાંક મકાનમાં ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી જે બનાવની જાણ પિયર પક્ષના પરિવારજનોને થતા ઘટના સ્થળે દોડી આવ્યા હતા જ્યાં મહિલાને દિયોદર ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવી હતી જ્યાં મહિલાની તબિયત વધુ સારવાર અર્થે પાટણ સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં મહિલાનું બાવીસ અગિયાર બે હજાર એકવીસના રોજ પાટણ સરકારી હોસ્પિટલમાં ડોક્ટરો દ્વારા મૃતક જાહેર કરાતા દિયોર પોલીસ ઘટના સ્થળે દોડી હતી આ અંગે મહિલાના ભાઈ દ્વારા દોદર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી મૃતક કોમલબેન શારીરિક અને માનસિક પતિના ત્રાસથી કંટાળીને મજબૂર બની ફાંસો ખાઈ આત્મહત્યા કરતા દિયોદર પોલીસ મૃતક મહિલાના પતિ વિરુદ્ધ ત્રણસો છ ચારસો અઠ્ઠાણું એ મુજબ ગુનો નોંધી પતિ ભરત અમિચંદભાઈ ઠાકોર બાબર તાલુકાના શનિચડા વિરુદ્ધ ગુનો નોંધી એરેસ્ટ કરી જેલ હવાલે કર્યો છે જ્યારે સાચું શું એ તો તપાસના અંતે ખબર પડશે બાકી અત્યારે સાસરિયાએ મૃતકને તેના પતિ દ્વારા ત્રાસ આપતો હોવાના આક્ષેપો સાથે પોલીસ ફરિયાદ આપી છે બીરો રિપોર્ટ બળદેવ બારોટ બનાસકાંઠા